કેટેલાઇઝર મોડર્ન સ્કૂલ કેમ છો બાળકો મજામાંની આજે આપણે જાન્યુઆરી મહિનાના પુસ્તકમાં આજે આપણે જાન્યુઆરી મહિનાના પુસ્તકમાં વિષય ગણિત ભણવાનું છે તો બધાએ જાન્યુઆરી મહિનાના પુસ્તકમાં આ જાન્યુઆરી મહિનાનું પુસ્તક આવું તમારા પુસ્તકમાં લખેલું છે ને એ પુસ્તક બધાએ જાન્યુઆરી લખેલું છે એ પુસ્તક બધાએ કાઢવાનું છે અને પેજ નંબર બે બગડા બાવીસ પેજ બધાએ કાઢવાનું છે અને શું છે એસી વત્તા ત્રણ બરાબર ત્યાંસી એસી વત્તા ત્રણ બરાબર ત્યાસી આપણે જો બ્યાસી એક્યાસી એ આપણે ચિત્ર ગણીને વધારે ચિત્ર એમાં ખરાની નિશાની ઓછા ચિત્ર એમાં ખોટાની નિશાની એવા બધા આપણે અહીંયા મીડિયામાં આગળના લેક્ચરમાં ભણી ગયા છે એસી વત્તા એક એસી વત્તા બે હવે આપણે એસી વત્તા ત્રણ એટલે કે એસી વત્તા ત્યાસી તો સૌપ્રથમ તો પેલા આપણે ઘૂંટવાનું રહેશે એસી વત્તા ત્યાસી બોલતું જવાનું છે વિદ્યાર્થી મિત્રો અને ઘટતું જવાનું છે બોલતું જવાનું છે અને ઘૂટતું જવાનું છે આઠડે તગડે ત્યાં સી આઠડે તગડે ત્યાં સી આઠડે તગડે ત્યાં સી આઠડે તગડે ત્યાસી આઠડે તગડે ત્યાસી જો પછી અહીંયા શું બોલવાનું તો કે આઠડે ને મીંડે એસી આઠડે ને મીંડે એસી એસી ને ત્રણ તો કે એક બે અને ત્રણ અથવા તો એસી ને એક

બોલતું જવાનું છે અને ઘૂટતું જવાનું છે ત્યાં આઠડે તગડે ત્યાં સી આઠડે તગડે ત્યાં આઠડે તગડે ત્યાં સી ಆઠಡೆ ತಕಡೆ ತ್ಯಾಸಿ 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 આઠડે તગડે ત્યાં 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 આઠડે તગડે ત્યાંસી 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 જો તમને આઠડે એકડે 81 બ્યાસી 83 ચોર્યાસી અને પંચ્યાસી આપણે પચાસ થી સો સુધી નેકડા લખ્યા હતા ને એ પ્રમાણે આઠડે તગડે ત્યાસી બોલતું જવાનું છે અને લખતું પણ જવાનું છે આઠડે તગડે ત્યાસી આઠડે તગડે ત્યાસી હવે

અંક ત્યાંસી બોલો અને લખો નંબર પછી હું છે સ્ટ્રોબેરી ગણો અને લખો તો એ બે ત્રણ ચાર પાંચ અને છ સ્ટ્રોબેરી છે તો છ અને પછી અંક અને શબ્દમાં અંક આને કહેવાય અને શબ્દ આને કહેવાય તો છત્રીનો તો આપણે કેમાં અંક અને શબ્દોમાં આને અંક કહેવાય અને શબ્દ કહેવાય તો આપણે અંક અને શબ્દને શું કરવાનું છે તો કે લખવાનું છે એસી વત્તા ત્રણ બરાબર ત્યાંસી હાલો બોલતું જવાનું છે બાકી હોય ને એને લગતું જવાનું છે એસી વત્તા ત્રણ બરાબર ત્યાંસી એસી વત્તા ત્રણ બરાબર ત્યાંશી તો નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો આઠડે આઠ એકડે એક બગડે બે ત્રગડે ત્રણ ચોગડે ચાર પાંચડે પાંચ છ ગડે છ સાત આઠડે આઠ તો હવે આપણે આ નિશીમાં લખ્યું તો કે અંકમાં લખ્યું આ છગડો અંકમાં છે ને એ રીતે તો શબ્દમાં આઠ લખવું પડશે ને તો લખો આ ઠ ઠ અને ઢ તો આ શું છે ટપાલીને ને ટ પછી ઠળયાનો ઠ આવે ને આઠ કોઈએ ઢ લખવાનું નથી હો આઠ બાર બાવીસ પર છે સોરી વિદ્યાર્થી મિત્રો પેજ નંબર બાવીસ પર આપણું એસી વત્તા ત્રણ બરાબર ત્યાં એ પૂર્ણ થાય છે હવે આપણે બગડે તગડે ત્રેવીસ ચાર બરાબર ચોર્યાસી એસી વત્તા ચાર બરાબર ચોર્યાસી આપણે એસી વત્તા ચાર બરાબર ચોર્યાસી એસી વત્તા ત્રણ બરાબર

આઠડે ડે એસી ચોકડે ચોર્યાસી પૂરું કરી દઈએ અને પછી એસી વત્તા ચાર બરાબર માં જશું જો વિદ્યાર્થી મિત્રો એસી વત્તા ચાર એસી ની અંદર કેટલા નાખવાના છે તો કે ચોકડે ચાર તો એસી માં કઈ રીતના ચાર નાખશું તો એક બે ત્રણ અને ચાર એ તો આપણને નાખતા આવડી ગયું પણ ફરીથી વિદ્યાર્થી મિત્રો એસી ને એક્યાસી એસી ને બે બ્યાસી એસી ને ત્રણ ત્યાસી એસી ને ચાર ચોર્યાસી ચોરાશી તો હાલો લખો આઠે સગડ ચોર્યાસી આઠડે ચોગડે ચોરાસી આઠડે સોગડે ચોર્યાસી તો લખતું જવાનું છે અને બોલતું જવાનું છે વિદ્યાર્થી મિત્રો બધાએ લખતું જાવાનું છે અને બોલતું જવાનું છે જેમ જેમ વિડીયો તમે જોતા જાઓ એમ મારી સાથે તમારે લખતું રહેવાનું છે આઠડે ચોકડે ચોર્યાસી ચોકડે ચોરાસી ચોરાશી આઠડે ચોકડે બોલતું પણ જવાનું છે અને લખતું પણ જવાનું છે વત્તા ચાર બરાબર ચોર્યાસી તમારે બધાને બોલતું પણ જવાનું છે અને લખતું પણ જવાનું છે અક્ષર સારા કરવાના છે એસી વત્તા ચાર બરાબર ચોરાશી એસી વત્તા ચાર બરાબર ચોરાશી બોલતું જવાનું છે અને લખતું જાવાનું છે અંક અને શબ્દ માં ખબર પડી ને આટલે ચગડે જો ચોર્યાસી છે અંક કહેવાય ચોરાસી છે એ શબ્દ કહેવાય એક તો અને માથે એક લીટો એક અને માથે એક માત્ર એટલે કે એક શું કહેવાય એક કલમનો ક તો કે એ ક બગડે બે હોય તો બકરીનો બને માથે એક માત્ર એટલે કે બે બકરી કેવું બોલે તમને ખબર જ હશે તો એ રીતના તમારે અંક અને શબ્દ તગડે ત્રણ તો ત્ર અને ત્રણ ફેનો તો કે ત્રણ પછી ચોગડે ચાર હોય તો ચકલીનો ચ ચની બાજુમાં લીટો હોય તો એને શું બોલાય ચને ચાનો ચા

એસી વત્તા ચાર બરાબર એસી વત્તા ચાર બરાબર વત્તા ચાર બરાબર ફરીથી એસી વત્તા ચાર બરાબર ચોર્યા સી વત્તા ચાર બરાબર હલો તમારે જાતે લખવાનું છે ને બોલવાનું છે હવે

ચાર બરાબર ચોરાશી એસી વત્તા ચાર બરાબર ચોરાસી અંક અને શબ્દ માં મેં તમને કીધું એ રીતના આખડે ચકડે આઠડે સાતડે આઠડે આઠડે બે આઠડા ને શું કેવાય સ્ટ્રોબેરીમાં પણ કીધું છ સ્ટ્રોબેરી છે તો અંક પણ આપેલો હતો અને શબ્દમાં પણ આપણે લખ્યું પછી અહીંયા આઠ આપણે લખ્યા પણ અંકમાં અને શબ્દમાં પણ લખ્યું તો અહીંયા તરબૂત તરબૂત છે જો બોલાય તરબૂચ લખાય તરબુ તો ગણો અને લખો તો તરબૂજમાં પણ આપણે વિદ્યાર્થી મિત્રો કઈ રીતના ગણવાનો છે તો કે પાંચ છ અને સાત તરબૂચ છે તો અહીંયા શું આવશે મને ખબર હો તમે બોલજો અહીંયા શું આવે કેવો સાતડો આવે તો કે આવો સાતડે સાત તો આપણે આ શું લખ્યું તો કે અંક લખ્યો તો શબ્દ લખવો પડશે ને એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાતડે સાત આપણે શું કર્યું તો કે અંકમાં લખ્યું તો હવે સાતડે સાત લખવો પડશે ને સસલાનો સ છસા સા અને તલવારનો તલવાર સા ત સ સસલાનો એની બાજુમાં લીટો શું બોલાયનો સાનો કાને બાજુમાં લીટો હોય એને શું બોલશું આપણે તો કે સાનેસા નો સાત જો એક જ લીટો હોય તો સત બોલાય સત એટલે કે આપણે ધાબાની જે સત બાર કાઢેલી હોય તે અત્યારે આપણે કયો ઉચ્ચાર કરવાનો છે તો કે સાત હવે બાજુમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ફરીથી વિદ્યાર્થી મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એકણે મિંડે દસ મીંડે દસ તો અહીંયા લખવાનું છે દ દડા નો દસલાનો સ ચકલી નો છ અથવા તો છત્રીનો છ ચકલીનો નો છ પણ નહીં આવે અને છત્રીનો છ પણ નહીં આવે છ સસલાનો નો છ આવશે દ સસલા નો છ તમારે પાછું છ નથી કરવાનું તો તરબૂઝ કેટલા હતા તો કે દસ કેટલા તરબૂસ હતા તો કે દસ તો આપણે દસ શબ્દમાં પણ લખ્યું અને અંકમાં પણ લખ્યું શબ્દમાં અને અંકમાં બંનેમાં લખ્યું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પેજ નંબર બાવીસ અને ત્રેવીસ પેજ નંબર બાવીસ અને ત્રેવીસ તમારે પૂર્ણ થઈ ગયેલું છે તો હવે આપણે ખાનાવાળી નોટબુક કાઢવાની રહેશે અને ખાનામાં એસી વત્તા ત્રણ બરાબર ત્યાં ચાર બરાબર ચોરાશી એ તમારે સામેના પેજ લખવાનું રહેશે આપે છે એસી વત્તા ચાર બરાબર ચોર્યાસી તો આપે જ તમારે તમારી નોટબુકમાં તમારી જાતે લખવાનું રહેશે તમારા પુસ્તકમાં પેજ નંબર જોઈને લખવાનું રહેશે અત્યારે હું એસીબુકમાં લખાવીશ અને હું કેવાય આઠડે તગડે ત્યાસી આઠડે તગડે ત્યાસી શું કેવાય તો કે આઠડે તગડે ત્યાંસી આઠડે તગ આઠડે તગડે ત્યાસી આઠડે તગડે ત્યાંસી બોલતું જવાનું છે બોલતું જવાનું છે ને લખતું પણ જવાનું છે આઠડે તગડે ત્યાંસી આઠડે તગડે ત્યાંસી એસી વત્તા ત્રણ બરાબર ત્યાસી ત્યાં કેમ લખાય છે આ અંક છે અને આ શબ્દ છે તો કે શબ્દ છે આઠડે તગડે ત્યાં સી તમારી જાતે હવે લખતું જવાનું છે અને બોલતું જવાનું છે તો ફાટીયા અક્ષર એટલે કે જે આપણે રેપ વાળાની આવે ને એ બધા અક્ષર તો આ જોડિયો શબ્દ કહેવાય કયો કેવાય તો કે જોડિયો શબ્દ કહેવાય ત્યાસી શું બોલવાનું ત્યાસી

આઠડે તગડે ત્યાં આસી આઠડે તગડે ત્યાં આસી બધાએ બોલતું જાવાનું છે વારંવાર બોલશો તો તમને યાદ રહેશે આઠડે તગડે ત્યાં આસી આઠડે તગડે ત્યાં આસી બોલતું જાવાનું છે અને લખતું પણ જવાનું છે જો પછી ગણો અને લખો છે જેમ આપણે પુસ્તકમાં હતું ગણો અને લખો તો અંકમાં અને શબ્દમાં અને શું કહેવાય તો કે અંક અને શું કહેવાય તો કે શબ્દ કહેવાય ત્યાં એનો શબ્દ છે અંકમાં અને શબ્દમાં ઉદાહરણ તરીકે કહું ઉદાહરણ તો કે છગડે છ આ શું છે તો કે અંક છે અને એને શબ્દમાં લખવું હોય તો છગડે છ

અને લખો તો સ્માઇલી છે અહીંયા ડાગલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ તો આપણે અહીંયા છ ગડે છ જો મેં અહીંયા અંક અને શબ્દ શીખવાડતો કયો છ આવશે ચકલીનો છત્રીનો કે સસલાનો તો કે છત્રીનો છ આવશે છત્રીનો છ વિદ્યાર્થી મિત્રો સામે સ્ટાર છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આ કરવાનો છે બંને સેમ જ છે પણ આઠ નું પાખડું ઠળયાના ઠ નું કેવી રીતના હોય તો કે આ રીતના હોય અને ઢગલાનો ઢ સામે એ આ રીતના હોય ને ટ ઠ ઠ અને બંને સામે સામે હોય ટ અને ઠ આગળ પાછળ હોય કે આનું મોઢું આ સાઈડ આનું આ સાઈડ એટલે આપણે આઠમાં ઠ લખવાનું છે શું લખવાનું છે ટ ઠ ઠ આ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પેજ નંબર એસી વત્તા ત્રણ એટલે કે બાવીસ નંબરનું પેજ હતું એ પણ હોમવર્કમાં આપણે એટલે કે ખાનાવાળી નોટમાં કર્યું છે તો હોમવર્કમાં તમારે એસી વત્તા ત્રણ નંબરનું પેજ કરવાનું નથી જવો પુસ્તકમાં પેજ નંબર સામે સામેનું પેજ આવતું હોય તો આપણે અહીંયા ત્યાં થઈ ગયું છે તો અહીંયા ચોર્યાસી કરવાનું મારી ઘોડે આમાં આગળ પાછળ પેજ આવતા હોય તો પણ તમારે પેજ નંબર ચોર્યાસી છે ને સોરી પેજ નંબર ત્રેવીસ પણ એસી વત્તા ચાર એ તમારે ખાનાવાળી નોટબુકમાં મારી ઘોડે એટલે કે આ રીતના તમારે પૂર્ણ કરવાનું રહેશે તમે આ રીતના ન કરો કદાચ ઉપરનો હેડિંગ તો તમારે ખાલી આઠડે ચોકડે ચોરાસી અને આ રીતના કરવાનું રહેશે કોઈ પણ તમે લઈ શકો છો એવું નથી સ્માઈલી અને સ્ટાર તમે કંઈ પણ લઈ શકો ધારો કે ગમે એવું શકો એમ કે ઢીંગલીનું ચિત્ર છે સફરજનનું છે કેળાનું છે ચીકુનું દાડમનું કેરીનું ગમે તે તમે ચિત્ર લઈ શકો છો ઉદાહરણ તરીકે કે તમે અંકમાં અને શબ્દમાં જાતે લખી શકો છો અને ગમે એ શબ્દ તમે લઈ શકો છો તો આજનું હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો તમારે પેજ નંબર ત્રેવીસ પર આ એસી વત્તા ચાર બરાબર ચોર્યાસી તો તમારે ઈ પેજ ખાનાવાળી નોટમાં એટલે કે ખાનાવાળી નોટમાં મેં જે આ રીતના પેજ લખેલું છે એ રીતના તમારે લખવાનું છે આખા પેજમાં આઠડે ખાનાવાળી નોટબુકમાં તમારે અંકમાં અને શબ્દમાં ગણો અને લખો તમે સેમ્પલ બે પણ લઈ શકો છો ત્રણ પણ લઈ શકો છો ચાર પણ લઈ શકો છો પણ ઓછામાં ઓછા તમારે બે સેમ્પલ જેમ આઠડે તગડે ત્યાં માં મેં પેજમાં લીધેલા છે એ રીતના તમારે કમ્પલસરી એટલે કે ફરજિયાત આ બંને છે એ રીતના તમારે લેવા પડશે ગણો અને લખોમાં તમને આ બંને ચિત્ર છે બંને ચિત્ર તમારે લીધેલા છે તમારે લેવાના રહેશે ગમે તે ચિત્ર લો એવું નહીં કે આ ચિત્ર વિદ્યાર્થી મિત્રો તો તમારે આઠવે ચોગડે ચોર્યાસી એસી વત્તા ચાર બરાબર ચોર્યાસી તમારે ખાનાવાળી નોટબુકમાં સામેના પેજમાં પૂર્ણ કરવાનું રહેશે એ તમારું આજનું હોમવર્ક છે ચાલો વિદ્યાર્થી મિત્રો એસી વત્તા ચાર એ તમારે ખાનાવાળી નોટબુકમાં તમારે લખવાનું રહેશે એસી વત્તા ત્રણ એ મેં તમને અહીંયા પેજ પૂર્ણ કરાવ્યું અસ્તુ